वेलकम बैक। हाल उनाळो तेनी पराकाष्ठाए पहोंची रह्यो छे त्यारे खेती अने पीवा माटे पाणी खूब कसरपूर्वक वापरवू पड़े तेवी स्थिति उभी थई छे। आ स्थितिमां साबरकांठा जिल्लाना तलोद तालुकाना मोतेसरी गाममां सरकार अने लोक भागीदारीथी बनेलू आ तळाव स्थानिक लोको माटे वरदान रूप साबित थयुं छे। जोईए अहेवालमां। टीवी स्क्रीन पर ना आ दृश्यो जळ छे तो जीवन छे ए युक्ति ने चरितार्थ करी रह्या छे। हिलोडा लेता नानकड़ा जळाशय ना आ दृश्यो साबरकांठा जिल्लाना तलोद तालुकाना मोतेसरी गामना तळावना छे। हाल उनाळो तेनी पराकाष्ठाए पहोंची रह्यो छे त्यारे खेती अने पीवा माटे पाणी खूब करकसरपूर्वक वापरवू पड़े तेवी स्थिति उभी थई छे। आवी स्थितिमां तलोद तालुकाना मोतेसरी गाममां सरकार अने लोक भागीदारीथी बनेलू आ तळाव स्थानिक लोको माटे वरदान रूप साबित थयुं छे। પાણી અમારા તળાવ ભરાય છે એને અમે પાણી લઈએ છીએ અને આ સ્કીમ જે 60-40 રેસ્ટરની છે એ સારામાં સારી સ્કીમ ગવર્મેન્ટ બનાવી છે। અમારા પાતાળમાં પાણી તો અમારે પીવા લાયક નથી, ખેતી લાયક બી નથી, પણ જો આ બધું પાણીનો સંગ્રહ થશે તો અમારા જળસ્તરમાં ફાયદો થશે એવી અમે આશા રાખીએ છીએ। પીએફમાં 300 હેક્ટર છે અમારી જમીન, એમાં ફાયદો જ થાય છે અને જળસંચયની જે કામગીરી થાય છે સારામાં સારી છે। 60% સરકાર આપે છે, 40% ખેડૂતો આપે છે। અમારા ગામમાં આવા 4 તળાવ છે, ચારે તળાવમાં નર્મદાનું પાણી આવીને અમને સરકાર પીએચ મંડળી છે એનાથી અમે ભરીએ છીએ, વ્યવસ્થિત ચાલે છે। આપને જણાવી દઈએ કે રાજ્ય સરકાર દ્વારા પાણી બચાવો અભિયાન હેઠળ રાજ્યમાં અનેક ઠેકાણે ખેત તલાવડી અને તળાવ ઊંડા કરવાનું મિશન હાથ ધરવામાં આવ્યું છે, જેનો લાભ છેલ્લા 4 વર્ષથી મોતેસરી ગામ લઈ રહ્યું છે। કારણ કે સાબરકાંઠા જિલ્લાના મોતેસરી કંપા ગામના ભૂગર્ભ જળ ખૂબ ઊંડા ગયા છે। એટલું જ નહીં, ઊંડા ભૂગર્ભ જળમાં પણ ખારાશ ભળી ગઈ છે। આથી સ્થાનિક લોકોએ આ ગામમાં 4 વર્ષ પહેલા વરસાદના જળના સંગ્રહ માટે અભિયાન શરૂ કર્યું હતું, જેના કારણે જળનો સંગ્રહ પણ થઈ રહ્યો છે અને ખારાશ ભળવાનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે। ત્યારે સુજલામ સુફલામ અંતર્ગત તળાવ ઊંડા કરવાની જે સ્કીમ આવી 60-40ની ગવર્મેન્ટની, એ અમારા ગામ પૂરતી, અમારા ગામ માટે જીવાદોરી પ્રમાણે છે, કેમકે આનાથી અમારા ગામને ખૂબ લાભ થશે। પાતાળના તળ ઊંચા આવશે, અમારા ગામના પાતાળમાં પાણી ખારા હોવાથી બોર કુવા રિચાર્જ થશે અને પાણીનો સંગ્રહ વધારે થશે અને અમારા ગામમાં 4 તળાવ આવેલા છે જે નર્મદાની પાઇપલાઇનથી સંકલિત છે, એમાં નર્મદાના પાણીથી દરેકે ખેડૂતો પોતાની ખેતી કરે છે અને સારું એવું પેદાશ લે છે। આ ગામમાં હાલના તબક્કે જળ બચાવ અભિયાન અંતર્ગત ચાલી રહેલા કામો આસપાસના ગામડાઓ માટે પણ પ્રેરણારૂપ બની રહ્યા છે। સાથોસાથ ગામમાં પાણી બચાવવાના પગલે જળસ્તર પણ ઉપર આવી રહ્યા છે, જેના કારણે વીજળી ખર્ચમાં પણ બચાવ થવા લાગ્યો છે। ત્યારે જળ સંરક્ષણની દિશામાં જો આવો જ પ્રયાસ અન્ય ગામડાઓમાં પણ થાય તો જળ સ્ત્રોત મામલે તમામ ગામડાઓ આત્મનિર્ભર બની શકે તેમ છે। જે તળાવ છે તે ઊંડા કરવાના કારણે ખેડૂતો અને જે આસપાસના જે જળસ્તર સ્તર છે તે ઊંચા આવશે, પાણીમાં જે જળસ્તર છે પણ તે સુધરશે અને સિંચાઈ માટે પણ આશીર્વાદરૂપ બનશે। કેમેરામેન રાજકુમારી સાથે સંદીપ પટેલ, વીટીવી સાબરકાંઠા।